નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે હું છૂટા મગ કઈ રીતે બનાવવા તેની રેસીપી શેર કરવા જઈ રહી છું. આ શાક બનાવવા માટે મેં આ લીધેલ છે પોણો કપ મગ. આ મગને મેં પલાળી લીધેલ છે અને આ મગ સરસ રીતે પલળી ગયેલ છે. મગ પલળી ગયા પછીનું આપનું નેક્સ્ટ સ્ટેપ છે આ મગને થોડા હળવા એવા બાફી લેવાના. આ મગને બોઇલ કરવા માટે મેં એક વાસણમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને પાણી થોડું ગરમ છે તો તેમાં આ મગ એડ કરી દઈએ. હવે આ મગને હળવા એવા બાફી લઈએ. બે થી ત્રણ મિનિટ પછી આ મગ ચેક કરીએ. મગનો દાણો આસાનીથી પ્રેસ કરી શકાય છે, મતલબ કે આપણા મગ બફાઈ ગયા છે. મિત્રો, હું જ્યારે છૂટા મગ બનાવું છું ત્યારે મગ જરા કડક રાખું છું, પરંતુ જો તમને કડક મગ પસંદ ન હોય તો થોડા વધુ પણ કૂક કરી શકો છો. હવે આ મગને સ્ટેન્ડરમાં લઈ અને એક્સ્ટ્રા પાણી નિતારી લઈએ. જે મગ બફાતા જે આ પાણી બચેલું છે તે પાણી હેલ્ધી છે. આ પાણીને ફેંકી ન દેતા દાળ શાકમાં કે પછી લોટ બાંધવા માટે આ પાણીનો યુઝ કરી શકાય. હવે આપણે સિઝનિંગ કરી લઈએ. તે માટે મેં એક પેનમાં હાફ ટેબલ સ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે. તેલ ઇનફ ગરમ થતાં જ સૌ પ્રથમ હું એડ કરું છું ચપટી રાઈ તેમજ ચપટી જીરું. સાથે એક સૂકું લાલ મરચું પણ મૂકી દઈએ. રાઈ દાણા ક્રેક થતાં જ હું એડ કરું છું હાફ ટેબલ સ્પૂન કાદુની પેસ્ટ. સાથે જ એડ કરું છું બારીક કાપેલું લીલું મરચું, જે હું અત્યારે અડધું જ એડ કરું છું. ચપટી હળદર એડ કરી દઈએ. મીઠી લીમડી મિક્સ કરી લીધા બાદ આપણે જે મગ બાફેલા છે તે મગ એડ કરી દઈએ. બીજા હાથમાં લીલ મરચા ભેળી જ રાખવાનું, કારણ કે મગ બાફેલા હોવાથી તેલના ખૂબ છટા ઉડે છે. બરાબર મિક્સ કરીએ. મિક્સ કરી લીધા બાદ હું એડ કરું છું 1/4 ટેબલ સ્પૂન લાલ મરચું, 1/2 ટેબલ સ્પૂન જીરું તેમજ 1/4 ટેબલ સ્પૂન જેટલું મીઠું, બારીક કાપેલું લીલું મરચું તેમજ 1/4 ટેબલ સ્પૂન લીંબુનો રસ. જો સબ્જીમાં સ્વીટનેસ પસંદ હોય તો અહીંયા તમે 1/4 ટેબલ સ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી શકો છો. હવે બધું મિક્સ કરીએ. તો મિત્રો, આ આપણું છૂટા મગનું શાક તૈયાર છે. હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. તો સર્વિંગ માટે આપણા આ છૂટા મગ તૈયાર છે. ટેસ્ટ વેરિએશન માટે અહીંયા તમે ચપટી ચાટ મસાલો કે ચપટી ગરમ મસાલો પણ એડ કરી શકો છો. આ મગને નાસ્તા માટે પણ બનાવીને ફટાફટ સર્વ કરી શકાય, તેમજ બાળકોને ટિફિન બોક્સમાં આપવા માટેનો આ બેસ્ટ વિકલ્પ છે. તો તમે પણ આ રીતે બનાવજો છૂટા મગ. તેમજ મારી આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.